વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામના મંદિર ચોકમાં નવરાત્રી પર્વ નિમિત્તે ચાલી રહેલા ગરબામાં દલિત પરિવારની મહિલાને ગરબામાંથી કાઢી મૂકવાના ચકચાર પ્રકરણની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે રહેતી દલિત સમાજની મહિલાઓ ગામના મંદિર ચોકમાં ચાલતા ગરબામાં ભાગ લેવા માટે ગઈ હતી. તે વખતે અન્ય જાતિની મહિલાઓ તમે અમારી સાથે ગરબા નહીં રમી શકો તેમ કહી કાઢી મૂકતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે આ પ્રકરણમાં મહિલાઓની સાથે પુરુષોએ પણ સામેલ થઈને દલિત મહિલાઓ સાથે બબાલ કરી હતી. આ ફરિયાદ સાવલી પોલીસ મથકે પહોંચતા પોલીસે એક મહિલા સહિત ચાર સામે એટ્રોસિટી ગુનો દાખલ કર્યા બાદ છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર અને લાલજી પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાવલી પોલીસ સ્ટેશનની હદમાં પિલોલ ગામમાં ગઈ રાત્રિએ ગરબા રમવાની સમયે એક બનાવ એવો બનેલો કે જેમાં એક બેન તથા તેની ભત્રીજી દલિત પરિવારના હતા અને એ પણ ગરબા રમતા હતા. તે દરમિયાન એક ગુજરાત પરિવારના બેને એને ગરબા રમવાની ના પાડી અને જાતિ વિષયક અપમાનિત કર્યા, જેથી તે રડતી રડતી તેના પતિને જાણ કરતા એના પતિ તે લોકોને સમજાવવા જતા તેમને જાતિ વિષયક અપમાનિત કરી ગાળો દઈ અને ત્યાંથી કાઢી મૂકેલા, જેથી જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ છે અને સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. સુલે શાંતિનો ભંગ ન થાય તે માટેની તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ SC ST સેલના DYSP કરી રહ્યા છે.